આરોગ્ય મુખ્ય સચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદને સંબોધવામાં આવી રહી છે. સીધા જઈશું ત્યાં. કોવિડ 19નું જે સંક્રમણ થઈ રહ્યું છે એમાં જેટલું પણ ત્વરિત બધી પગલાં બધા પગલાં લઈ શકે અને એક્શન લઈ શકે એના માટે આ માન્ય સીએમ સાહેબના લીડરશિપ હેઠળ આ એક સરસ વ્યવસ્થા ચાલી રહી છે. ગઈકાલે એક અગત્યનો નિર્ણય લેવાયો હતો કે મુખ્યમંત્રી રાહત ફંડ, એમાં ખાસ કોરોના માટે આપણે એક ફંડ ઊભું કરવું એવો એક નિર્ણય લીધો હતો. અને ખાસ આજે માનનીય મુખ્યમંત્રીશ્રી તરફથી પણ સવારે એમનો મેસેજ આવ્યો હતો. એમને વાત કરી હતી કે રાતથી જ ખૂબ લોકોના સહકાર, ખૂબ ઘણા બધા લોકોના ફોન્સ આવ્યા છે. એમની વિલિંગનેસ, એમની તૈયારી, એમનો એક સહર્ષ આ ફંડ માટે દાન આપવા માટેની એક ત્વરિત તૈયારી બતાવવામાં આવી છે. એ અમે ખરેખર એની નોંધ લઈએ છીએ. બધાને માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ વતી આભાર પણ વ્યક્ત કરીએ છીએ. પણ એમને વધારે પણ એમના દ્વારા અપીલ કરીએ છીએ અમે કે ઉદાર હાથે જેટલું બને આર્થિક સહાય આપવા માટે, જેટલા પણ લોકોના મનમાં છે કે મારે કંઈક યોગદાન આપવું છે આના માટે, બધાને ફરી અપીલ કરીએ છીએ કે જેટલું બને આ મુખ્યમંત્રી રાહત ફંડ કોરોના કૌંસમાં એના માટે આપ કોન્ટ્રીબ્યુટ કરશો તો તમારા જે લાગણીઓ છે લોકો સુધી પહોંચાડવા માટે આ એક સરસ ઓપ્શન રહેશે. બીજી અગત્યની વાત છે કે ગઈકાલે ભારત સરકારે, આપને ખબર જ છે કે 21 દિવસ માટેનું લોકડાઉન કરેલ છે. કાલે રાતના જ 9 વાગે માનનીય કેબિનેટ સેક્રેટરી દ્વારા તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીઝ, ત્યાંના પોલીસના વરિષ્ઠ અધિકારીઓ, ગૃહ વિભાગ, જીએડી અને તેમજ હેલ્થ વિભાગના બધા અધિકારીઓ સાથે એક અગત્યની વિડીયો કોન્ફરન્સ પણ કરવામાં આવી. અને આપણે એને કઈ રીતે 21 દિવસ માટે શું કરવાની છે, એસેન્શિયલ સર્વિસીસ કઈ રીતે ચાલુ રાખવાની છે વગેરે, એ બધી ઝીણવટપૂર્તી આદેશ આપવામાં આવી. અને એ જ રીતે આનું ભાર એ છે, આજે ટોટલ લોકડાઉન જે કરવાનો નિર્ણય ભારતભરમાં લેવાયો છે એનો હાર એ છે કે જે આ ચેપ, કોવિડ 19નું જે સંક્રમણની ચેપ ફેલાવાની જે શક્યતા છે, સંભાવના છે, એને આપણે તોડવા છે. એટલે જેટલા સોશિયલ ડિસ્ટન્સિંગ, એટલે એકબીજા સામાજિક રીતે કે નજીક આવવાનું આપણે ટાળીએ અને ઘરની જ અંદર હોઈએ, અને એના જ રીતે આ લોકડાઉનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે અમને પણ ત્યાંથી સૂચના આપવામાં આવી છે કે હેલ્થ ડિપાર્ટમેન્ટ સર્વેલન્સ અને ટ્રેકિંગની કામગીરી બિલકુલ એક વોર ફૂટિંગ પર કરે. અને ખાસ ગઈકાલે આ મિટિંગમાં માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ એ પણ એ અપીલ કરી હતી કે જેટલી પણ ઓપીડી, આઈપીડી સરકારી સંસ્થાઓની તો ચાલવાની જ છે, જેટલી પણ આપણા સરકારી દવાખાનાઓ છે, પીએચસી, સીએચસી, એ બધામાં આપણે ઓપીડી ચાલુ રાખવાના જ છે. પણ સાથે જેટલી પણ સેવાભાવી સંસ્થાઓ, હોસ્પિટલ્સ ચલાવતી હોય છે, બીજા જે પ્રેક્ટિસિંગ ડૉક્ટર્સ છે, અને ખાસ આઈએમએના જે પ્રેસિડેન્ટ છે ડૉક્ટર મોના દેસાઈ, એમની સાથે પણ મારી વાત થઈ છે. અને ડૉક્ટર મોના દેસાઈ પણ આ એક અપીલ સહર્ષ સ્વીકાર કર્યું છે અને એમના તમામ મેમ્બર્સને પણ એમને અપીલ કરી છે. એટલે અહીંયા જેટલા પણ ડૉક્ટર્સ ગુજરાતભરમાં છે બધાને અમારે અપીલ કરવાની છે, વિનંતી કરવાની છે કે આ સંકટના સમયમાં જ્યારે કોવિડ 19નું સંક્રમણ આપણા રાજ્યભરમાં થતું હોય છે ત્યારે લોકોને ઓપીડી માટે તકલીફ ન પડે, એટલે એમને જે પણ મેડિકલ અને જે તબીબી સારવાર આપવાનું છે આપ બધા એવા યોગદાન આપો જે તે વિસ્તારમાં ક્લિનિક્સ, કેમ કે આ એસેન્શિયલ સર્વિસીસ છે, આમાં તમે શરૂ રાખી શકો છો, એવી એક અપીલ કરવામાં આવી છે. હવે આજના જે ફિગર્સ છે, કુલ ગુજરાતમાં જે નવા કેસીસ છે, ગઈકાલના 2 રાજકોટ સહિત બીજા 3 નવા કેસીસ આવ્યા છે, એમ કરીને ટોટલ ગુજરાતમાં જે પોઝિટિવ કેસીસ કોવિડ 19ના છે એ 38 થાય છે, 38. એનું બ્રેકઅપ આપણે જોઈએ તો અમદાવાદમાં 14, સુરતની અંદર 7, રાજકોટની અંદર 3, વડોદરામાં 7, ગાંધીનગરની અંદર 6 કેસીસ છે અને કચ્છ જિલ્લામાં 1 કેસ, એમ કરીને ટોટલ 38 કેસીસ છે. આનું બ્રેકઅપ પણ કહીએ તો એમાં ગઈકાલે જે 5 ટોટલ કેસીસ આવ્યા હતા, જેની ગઈકાલે રાજકોટના 2 કેસીસની વાત તો અમે ઓલરેડી ગઈકાલના પ્રેસ કોન્ફરન્સમાં કરેલી જ હતી, એમાં પણ એક ફોરેન ટ્રાવેલ દુબઈ સાથે જે ટ્રાવેલ હિસ્ટ્રીવાળા એક કેસ હતા, એ જ રીતે બીજું એક કેસ ગઈકાલે લોકલ ટ્રાન્સમિશનનો હતું. એ જ રીતે આજે જે 3 નવા પોઝિટિવ કેસીસ થયા છે એમાં એક કેસ અમદાવાદના એક મહિલા છે,
એમનું પણ દુબઈ ટ્રાવેલ હિસ્ટ્રી સાથેનું છે, પણ એ સિવાય જે બીજા બે છે, સુરતના એક અને વડોદરાના એક, બંને પુરુષ કેસીસ છે એમાં, એ બંને લોકલ ટ્રાન્સમિશનના છે. એમ કરીને ગઈકાલના જે 5 કેસીસ થયા, 2 રાજકોટના અને 3 અમદાવાદ, સુરત, વડોદરા, એમાં જેમ કહેવામાં આવ્યું, 2 થયા છે ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રીવાળા અને 3 થયા છે લોકલ ટ્રાન્સમિશનવાળા. તો આ રીતે આ વિગત છે. સાથે એમાં જેમ કહેવામાં આવ્યું, ટોટલ કેસીસ આજે પોઝિટિવ કેસીસ ગુજરાતમાં 38 થયા છે. એ 38માં અમદાવાદ જિલ્લાના 14, સુરતના 7, રાજકોટના 3, વડોદરાના 7, ગાંધીનગરના 6, કચ્છના 1, એમ કરીને 38 કેસીસ થાય છે. ગઈકાલે જે 5 કેસીસ પોઝિટિવ નીકળ્યા, એમાંથી 2નું અમે ઓલરેડી તમને ગઈકાલે સાંજના પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતું. રાજકોટના 2, એમાં 1 લોકલ ટ્રાન્સમિશન અને 1 ફોરેન ટ્રાવેલનું હતું. એ જ રીતે બીજા જે 3 આવ્યા છે, એમાં અમદાવાદના 1 મહિલા છે દુબઈ ટ્રાવેલ હિસ્ટ્રી સાથે, બીજા જે 2 છે, 1 સુરત લોકલ ટ્રાન્સમિશન અને 1 વડોદરા લોકલ ટ્રાન્સમિશન. હવે આ સિવાય આપણે જાણીએ છીએ કે 21 દિવસ માટેનું રાષ્ટ્રભરનું જે એક આ કોવિડના સંદર્ભે ડિઝીઝનું સંક્રમણ ન થાય એટલા માટે બધા પોતપોતાના ઘરોમાં જ રહે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે, એટલે 14 એપ્રિલ સુધીનું આ એક નેશનલ લોકડાઉન આપણે કરવાનો એક નિર્ણય ગઈકાલે ભારત સરકારે લીધું છે અને એનો અમલ ગુજરાત પણ બિલકુલ વ્યવસ્થિત રીતે કરી રહી છે. એના માટે ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં પણ એક અપડેટ કરવાની છે કે કુલ આપણા ત્યાં 211 ક્વોરન્ટાઇન ફેસિલિટીઝ છે. ટોટલ 14 દિવસ ક્વોરન્ટાઇન ઓબ્ઝર્વેશન હેઠળ આજની તારીખે 20,688 જેટલા વ્યક્તિઓ છે, એ પૈકી 430 જેટલા વ્યક્તિઓ સરકારી ક્વોરન્ટાઇનમાં છે, સરકારી ફેસિલિટીમાં, અને 20,220 લોકો હોમ ક્વોરન્ટાઇનમાં છે, અને 38 વ્યક્તિઓ પ્રાઇવેટ ફેસિલિટીમાં, એટલે કોઈ ટ્રાવેલર્સ હોય વગેરે પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટાઇનમાં છે. એ જ રીતે 147 કેસીસ, કેમ કે આ ક્વોરન્ટાઇન હવે તો લોકડાઉન છે, બધાએ ઘરમાં જ રહેવાનું, પણ એના સંદર્ભમાં જ્યાં જ્યાં પણ આ ક્વોરન્ટાઇનનો ભંગ થયો હતો એમાં પણ આપણે FIR પણ દાખલ કર્યા હતા. અને ગઈકાલે જે રીતે DGP શ્રી શિવાનંદ ઝા સાહેબે પણ મીટિંગ, હાઈ પાવર મીટિંગમાં ઉલ્લેખ કર્યો, 147 વ્યક્તિઓ સામે FIR પણ દાખલ કરવામાં આવ્યા છે. અને બીજી ખૂબ અગત્યની વાત કે ગુજરાતભરમાં ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ સર્વેલન્સ પ્રોગ્રામના ટેકો એપ સાથે બધા જ આખા ગુજરાતમાં શરૂઆત, આપણે જે આ પોઝિટિવ કેસીસ થયા છે, પછી 108માં જે આ સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન સારીના કેસીસ જેમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે, એ સિવાય જે પણ પ્રાઇવેટ ફેસિલિટીઝમાં આવા કેસીસ આવે છે એની નોંધ લઈને એ બધા જ વિસ્તારોમાં એક ખૂબ જ સઘન સર્વેક્ષણ સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. અને એ અનુક્રમે આજે સવાર સુધી 1,07,62,012 વ્યક્તિઓની સર્વે પૂર્ણ કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં, ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર. ફરી આ આંકડો કહું છું, ટોટલી 1,07,062,012 વ્યક્તિઓની હાઉસ ટુ હાઉસ સર્વે, અને અમુક કેસીસમાં ટેલિફોનિક સર્વે પણ કરીએ છીએ, કેમ કે આમાં અગત્યની આ એક રેપિડ સર્વે છે, ઝડપથી કરવા માટેની એક સર્વે છે, જેથી કે આપણને તરત એક પલ્સ ખબર પડે કે કેટલા લોકોને વધારે તાવ છે, આવો ફોરેન કોન્ટેક્ટ ટ્રાવેલનું પણ છે, અથવા જે ટ્રાવેલ થઈને આવ્યા છે એમની સાથેનો કોન્ટેક્ટ છે. એમ કરતાં ગઈકાલે આપણે જોયા છે કે 15,468 વ્યક્તિઓમાં વિદેશી પ્રવાસની વિગત સાથે પણ આવી છે, અને એમાં 50 વ્યક્તિઓને રોગના ચિહ્નો પણ જણાતા એમનું વધુ તપાસ અને પછી જે સારવાર એ આખી પ્રોટોકોલ ફોલો કરવાની કામગીરી કરી રહ્યા છે. પછી જેમ અગાઉ કહેવામાં આવ્યું છે, હેલ્પલાઇન 104 નંબર પર, આમાં પણ ખાસ માનનીય મુખ્યમંત્રીજી સૂચનાથી એમાં કોલ્સની સંખ્યા વધી ગઈ હતી, એટલે સાહેબે જાતે ઇન્ટરવ્યુ કર્યું, એટલે અને અમે વધારે પણ એમાં સીટ્સ 250 જેટલા લોકોને વધારે બેસાડ્યા છે. અને અત્યાર સુધી 15,000થી વધુ કોલ્સ અમને રોજે રોજ જે મળતા હતા એ હજી ઇન્ક્રીઝ થઈને 20,000 જેટલા પણ થયા છે. અને એમાં પણ
258 જેટલી વ્યક્તિઓ જેમને 104માં ફોન કર્યું કે અમને ખૂબ કંઈક તાવ છે, પ્રોબ્લેમ છે, એમને સારવાર પૂરી પણ પાડવામાં આવી. એટલે પબ્લિકમાં પણ લોકડાઉન છે, કંઈ પણ તમને શંકા હોય, પ્રોબ્લેમ હોય અથવા તો તકલીફ પણ હોય હેલ્થની, 104માં પણ ફોન કરી શકો અને એકદમ સિવિયર અક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન અને બીજી સિવિયર બીમારી હોય તો આપ જાણો છો 108માં પણ ફોન કરીને ડાયરેક્ટ હોસ્પિટલ સુધી લેવા માટે પણ ફેસિલિટી તો છે જ. સાથે આપણા ત્યાં જે સરકારી હોસ્પિટલ્સમાં વેન્ટિલેટર્સની આપણે આખી એક ગઈકાલે એક મોજણી અને ફૂલ સ્ટોક ટેકિંગ કર્યું છે. અગાઉ છેલ્લા 2 અઠવાડિયાથી આ થઈ રહી છે. 609 વેન્ટિલેટર્સ છે. ખાનગી સંસ્થાઓમાં અંદાજિત 1500 જેટલા વેન્ટિલેટર્સ છે અને જિલ્લા કલેક્ટરો ખૂબ જ એફિશિયન્ટ રીતે આ બધા વેન્ટિલેટર્સને કેમ પોતપોતાના કોવિડ હોસ્પિટલ્સની અંદર ક્યાં યુઝ થઈ શકે, કેટલા આપણે આમાં આના માટે ઉપયોગમાં લઈ શકાય, એ બધી વાતચીત અને કાર્યવાહી ફિલ્ડ પર પૂરે જોરશોરથી થઈ રહી છે. આટલું ખાસ આજે કહેવાનું હતું. એમાં જે રીતે કહેવામાં આવ્યું છે, ઓપીડી નોર્મલી લોકલ, એટલા માટે આપણે અપીલ કરીએ છીએ કે કોઈ પણ ગીચ વિસ્તારમાં ત્યાં આગળ સેવાભાવી સંસ્થાઓ પણ હોય છે જે પોતાની ડિસ્પેન્સરી ચલાવતા હોય છે, પ્રાઇવેટ ડૉક્ટર્સ પણ હોય છે, સરકારી પીએચસીઝ છે, આપણા ત્યાં બીજી ટેલિમેડિસિનની વ્યવસ્થા પણ હમણાં ઉપલબ્ધ કરી છે. અર્બન હેલ્થ સેન્ટર્સની અમારા કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરેજીએ પણ એની ખૂબ ઘણી અત્યારે અમે એફર્ટ્સ લઈને છેલ્લા 3-4 મહિનાથી જે અર્બન હેલ્થ ક્લિનિક્સ માટે બજેટમાં પણ માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ કામગીરી કરી છે. એટલે આ પણ ટ્વિટર ઉપર, ફેસબુકથી અને અવારનવાર 104માં લોકો ફોન કરશે, એમને ખબર પડશે કે એમના વિસ્તારમાં ક્યાં આ ઓપીડીની ફેસિલિટી પણ ઉપલબ્ધ છે અને એ જ રીતે આ ટેલિમેડિસિન અને અર્બન હેલ્થ સેન્ટરની પણ વ્યવસ્થા ક્યાં ઉપલબ્ધ છે. આમાં જે ઘરમાં જ હોમ ક્વોરન્ટાઇનની જ પ્રાર્થના કરવામાં આવી હતી, પણ જે લોકોએ હોમ ક્વોરન્ટાઇનના રૂલ્સના ભંગ કર્યા એમને સજા રૂપે, કેમ કે પછી બીજાને જોખમી ન પડે માટે આપણે સરકારી ક્વોરન્ટાઇનમાં લાવ્યા છે. છતાં ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ચિંતા વ્યક્ત કરી કે આવા ભલે આપણે એ લોકોએ ભંગ કર્યું હોય તો પણ એમને બેઝિક સુવિધા, એટલે આ સૂચના ગઈકાલે બધા જ જિલ્લાઓને આપવામાં આવી છે અને બેઝિક ફેસિલિટીઝ બિલકુલ સરકાર એમને પૂરી કરશે. આમાં મેડિકલ તજજ્ઞો દ્વારા આ રિસ્પોન્સ આપવામાં આવે ઉચિત છે. આપનો પ્રશ્ન અમે અમારા મેડિકલ ડૉક્ટર્સને પૂછશું, આજે ટ્વિટર પર આપશું. પણ અગાઉ જે અમારા ડૉક્ટર સસિલ પરમાર જે ફિઝિશિયન છે ગાંધીનગરમાં, એમને પણ અમારા મિટિંગમાં કહ્યું છે મુજબ, જનરલી ખાલી પેટે આપણે જઈએ તો ઇમ્યુનિટીમાં કોમ્પ્રોમાઇઝ થવાની સંભાવના છે એવું કહે છે. પણ એ ફાસ્ટિંગ પ્રોપર રીતે કે હાઇડ્રેશન કરતા રહીએ, ન્યુટ્રિશન કંઈક ભલે એમાં કાર્બોહાઇડ્રેટ્સ ન લઈએ, પણ છતાં આ એક તજજ્ઞનો વિષય છે અને અમારા ટેકનિકલ એક્સપર્ટ્સ તમને જવાબ આપશે. તો એઝ વી સેડ, આ બધી બ્રેકઅપ તો આપી દીધી છે. હવે જેટલા સેમ્પલ્સ આવ્યા છે, આપણે જાણીએ છીએ હવે કે દેર આર મોર લેબોરેટરીઝ, BJMC તો છે જ એઝ અ સેન્ટ્રલ લેબોરેટરી, એટલે બધાના ડેટા કમ્પાઇલ કરતા હોઈએ છીએ અને આ અલગ અલગ, દાખલા તરીકે જામનગરથી પણ ડેટા આપતું હોય છે, સેમ્પલ્સ કેટલા આવ્યા છે એ બધું કરીને અમને આ ડેટા તમને ટ્વિટર હેન્ડલ ઉપરથી 12-1 વાગ્યાની આસપાસ અમે આપશું. એટલે એક એમાં સુપ્રાટેક અને અપોલો બંનેને પરમિશન આપી છે. અપોલોની અમને જ્યાં સુધી માહિતી છે એપ્રિલમાં શરૂ કરવાની વાત કરી છે. સુપ્રાટેક શરૂ થઈ ગઈ છે એવા પ્રાથમિક ઇન્ફોર્મેશન છે અમારી પાસે. આની મંજૂરી ભારત સરકારે આપવાની હોય છે, એ મળી ગઈ હતી એમને લગભગ 3 દિવસ પહેલા. આજ કોરોના વાયરસ COVID-19 કે સંદર્ભમાં ખાસ અમે 3 ચીજે કહેને હૈ. કલ હમારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ કે અધ્યક્ષ સ્થાન પર, જહાં પર હમારે માનનીય ડેપ્યુટી CM સાહેબ નિતિન પટેલ સાહેબ ભી ઉપસ્થિત થે ઓર સિનિયર આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. તેમણે જણાવ્યું છે કે અમદાવાદમાં 14, સુરતમાં 7, રાજકોટમાં 3, વડોદરામાં 7, ગાંધીનગરમાં 6 અને કચ્છમાં 1
ટોટલ 38 પોઝિટિવ કેસ નોંધાયા છે. ક્વોરન્ટાઇન ભંગ કરનાર 147 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. 20,688 લોકો ક્વોરન્ટાઇન છે. રાજ્યમાં કોરોનાના કુલ 38 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 1,07,62,000 લોકો પર સર્વે હાથ ધરવામાં આવ્યો છે.